નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ દસ એની પ્રશ્ન બેંક દ્વિતીય બરાબર જે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ત્રણ તારીખે તમારી એકમ કસોટી લેવાનાર છે બરાબર એની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું આજ પ્રશ્ન બેંકમાંથી તમારા શિક્ષકો પેપર કાઢતા હોય છે તો વિષય છે ગુજરાતી પચીસ ગુણનું પેપર તમને પૂછાવાનું છે હવે આપણે જોઈએ પ્રશ્ન એક કવિ લેખક કૃતિ પાત્ર સાહિત્ય પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે બરાબર હવે આપણે જોડકા છે એ જોડવાના છે પહેલું છે દીકરી તો દીકરી કૃતિ છે એના કરતાં કોણ છે તો એમાં જવાબ આવશે અશોક ચાવડા બીજું વાયરલ ઇન્ફેક્શન તો એમાં શું આવશે તો વાયરલ ઇન્ફેક્શનમાં આવશે ગુણવંત શાહ તો આપણે લેખિતમાં સોલ્યુશન જોવાના તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી દબાવી દેજો કમેન્ટ કરો કે તમારે કયા વિડીયોની જરૂર છે તમારી શાળાનું નામ અને જય હિન્દ જય ભારત જરૂરથી કમેન્ટ કરજો જોઈએ હવે આપણે બીજું જોડકું એમાં છે ગુણવંત શાહ તો ગુણવંત શાહ છે એમાં આવશે વાયરલ ઇન્ફેક્શન અને વિનોદ જોશી તો એમાં આવશે હું એવો ગુજરાતી ચાર પાંચ અને છ બરાબર આ ત્રણે ત્રણ આ વખતનો આપણો અભ્યાસક્રમમાં આવે છે બરાબર ત્રણ ચેપ્ટર છે હવે જોઈએ કૃતિ અને સાહિત્ય પ્રકાર તો હું એવો ગુજરાતી એમાં શું આવશે તો કે એ છે એક ગીત ત્યાર પછી વાયરલ ઇન્ફેક્શન તો એ છે નિબંધ ત્યાર પછી પૂછાઈ શકે દીકરી તો દીકરીમાં શું આવશે તો કે ગઝલ આવશે બરાબર એ પણ તમારે ધ્યાનમાં રાખવું ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એક એક વાક્યના ઉત્તર કોઈ પણ બે તમારે લખવાના છે પેલું આપણે જોઈએ તો બે હજાર પંદરનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી લેખકને એનાયત થયો તો લખી શકાય રઘુવીર ચૌધરીને મનીષાના પપ્પા બસ સ્ટેન્ડ ઉપર કોનો શેર બોલ્યા તો એમાં આવશે ઇકબાલનો વિરાટભાઈ મનીષા અને નરેનની સગાઈની કેમ ના પાડી તો તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે જવાબ લખવાનો ચોથું કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે દીકરીને કહે છે પાંચમું દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફેર છે બરાબર તો અહીં જવાબ લખેલો છે આગળ આપણે વધીશું તો ત્રણ ચાર વાક્યના ઉત્તર આપેલા છે અહીં આપણને પહેલું નાટિકાએ અંતે વિરાટ બાબુ સૌને આશીર્વાદ રૂપે શું કહે છે બીજું નરેને મનીષાને આવકારતા શું કહ્યું અહીં તમે જવાબ જોઈ શકો છો ત્રીજું મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેને શું પ્રતિભાવ આપ્યો ચોથું માંદા પડવાનું આપણને આપણે માનીએ તેટલું સહેલું નથી આ વિધાન સમજાવો તો લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે આ વિડીયોને શેર કરી દેજો આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બીજા વિષયના સોલ્યુશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું બરાબર ત્યાંથી તમારે બીજા વિડીયો જોઈ અને તૈયારી કરવાની રહેશે કમેન્ટ કરો જય હિન્દ જય ભારત તથા તમારી શાળાનું નામ જરૂરથી કમેન્ટમાં જણાવજો ચાલો હવે આપણે આગળ સોલ્યુશન કરીશું તો હવે આગળ છે તમારે નિબંધ અને અહેવાલ વિશે બરાબર છે તો એમાં આપણે સો શબ્દોમાં અહેવાલ લખવાનો છે તમારી સંસ્થામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ તૈયાર કરો બરાબર તો તારીખ લખી અને તમારે શરૂ કરી દેવાની બરાબર ટોટલ સો શબ્દની અંદર તમારે લખવાનો છે બીજું છે પાંચમી જૂન પર્યાવરણ દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો એ તો ખૂબ જ સરળ છે ત્રીજું ગુરુ પૂર્ણિમાની શાળાની કરેલી ઉજવણીનો અહેવાલ લખો તો સોલ્યુશન કરવાની મજા આવીને તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બીજા કયા સોલ્યુશન જોઈએ છે ચાલો ઝડપથી કમેન્ટ કરો